નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માય ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા જતા હોય છે લોકો ચાલીને કે સાયકલ લઈને તેમજ વિવિધ સંઘો પણ નીકળતા હોય છે અને માતાજીના દર્શન કરતા હોય છે ત્યારે મહારાષ્ટ્રના પુનાના રાજ ગુરુનગરની દસ યુવાનો સાયકલ લઈને કચ્છના પ્રખ્યાત માતાના દર્શન કરવા માટે તારીખ બે ઓક્ટોબર ના નીકળેલા ધ્રાંગધ્રા ખાતે આવ્યા હતા અને આગળ માતાના મઢ જવા નીકળ્યા હતા માય ભક્તો રાજ થી અંદાજિત બારસો કિલોમીટર નું અંતર સાયકલિંગ કરી જઈ રહ્યા હતા આઠ દિવસમાં આઠસો કિલોમીટર નું અંતર પૂરું કરી આજે ધ્રાંગધ્રા આવ્યા હતા આગામી ચાર દિવસમાં તેઓ માતાના મઠ પહોંચી જશે તેવો વિશ્વાસ લોકો દ્વારા લગાવવામાં આવે છે જેમાં પદયાત્રાઓ સહિત યાત્રાળુઓને આરામ કરવા રોકાવા તેમજ જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે માય ભક્તો પ્રથમ વખત સાયકલિંગ કરીને દર્શન કરવા માટે જઈ રહ્યા છે જય માતાજી અમે સૌ પુના રાજગુરુનગરથી નીકળેલા ભાઈઓ છીએ દસ ભાઈઓ એક સાથે માતાનામ સાયકલ યાત્રાથી નીકળેલા છીએ અમે રાજગુરુનગર એટલે એક માતા આપણા ક્રાંતિવીર રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ એમાંના જે રાજગુરુ હતા એ અમારા ગામના ત્યાં જ એનું જન્મસ્થાન છે અને ત્યાંથી અમે લગભગ માતાના મળ બારસો કિલોમીટરના આ થાય છે તો અત્યારે આઠસો કિલોમીટર પૂરા કરીને આગળ માતાજીની કૃપાથી અમારે ક્યાંય ક્યાંય તકલીફ નથી પડેલી અને આમ જ અમારી સેવા પણ થતી જાય છે અને માતાજી અમારા સાથે જ અમે અહીંયા ચાકણ રાજગુરુનગર તથા શીખરાપુરથી ત્રણેય ગામથી દસ મિત્રો નીકળ્યા છીએ દસ ભાઈઓ અને અમે માતાજીની દર્શન કરવા માટે માતાના મઢ જઈ રહ્યા છીએ બે તારીખના નીકળ્યા છીએ અંદાજે અમે બાર તારીખના ઉમકને પહોંચી જવાના છીએ અને અમને કોઈ કષ્ટ આવ્યો નથી પહેલી વખત જ જઈ છીએ એક શ્રદ્ધા છે માની અને માના આશીર્વાદ લેવા છે તો અમે હેમખેમ છીએ અને માતાના આશીર્વાદ હશે અમે પહોંચી જશું હેમખેમ પહોંચી જશું અંદાજે બારસો કિલોમીટર છે અને અમે અહીંયા ધાંગધ્રા સાતસો કિલો સાડા કિલોમીટર અમે પહોંચી આવી છીએ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા